વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો. અત્યાર સુધી જેટલા પણ ફોર્મ્યુલાઝ આપણે સમજ્યા છે તેની નોટ્સ બનાવીને તેને રિફર કરી લો, કારણ કે જો બધા જ ફોર્મ્યુલાઝ તમને સમજ પડશે તો જ તમે આ ચેપ્ટર સરળતાથી સમજી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે LHS બરાબર આ કોપી કરી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ મેઇન ફોર્મ્યુલા જે દરેક દાખલામાં આપણે જરૂર પડી શકે છે તે અહીંયા લખી દઈએ. સૌથી પહેલું છે સાઇન સ્ક્વેર થેટા. આ મારી સાથે સાથે તમે પણ બોલતા જાઓ તો તમને યાદ થઈ જશે. સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. પછી બીજું છે 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થેટા. અને થર્ડ છે 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ સેક સ્ક્વેર થેટા. હવે આમાં 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા બરાબર કોસેક સ્ક્વેર થેટા, એટલે આની જગ્યાએ કિંમત મૂકીશું, આની જગ્યાએ મૂકીશું, એટલે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીશું ટેન થેટા ઇન્ટુ બ્રેકેટ, અહીંયા કંઈ નથી તો ડોટ ડોટ ફોર મલ્ટીપ્લાય ગુણાકાર. 1 પ્લસ કોટ સ્ક્વેર થેટા બરાબર કોસેક સ્ક્વેર થેટા. છેદમાં આવી જઈએ, છેદમાં શું કરીશું આપણે, 1 પ્લસ ટેન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સેક સ્ક્વેર થેટા, એટલે અહીંયા લખીશું આપણે સેક સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ફોર્મ્યુલાઝ યાદ હોવા જોઈએ કે ટેન થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન થેટા અપોન કોસ થેટા, એટલે અંશમાં હું લખું છું સાઇન થેટા અપોન કોસ થેટા. આ ફોર્મ્યુલા મેં થોડા વિડીયો પહેલાં ફરીથી સમજાવ્યા હતા, આ સમજાવેલા છે ફરીથી સમજાવ્યા. પછી કોસેક સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક સ્ક્વેર થેટા કોનું રેસિપ્રોકલ છે, સાઇન સ્ક્વેર થેટાનું, એટલે અહીંયા લખીશું 1 અપોન સાઇન સ્ક્વેર થેટા. છેદમાં આવી જઈએ, છેદમાં શું કરીશું, સેક સેક કોનો રેસિપ્રોકલ છે, કોનો વ્યસ્ત છે, કોસ, એટલે અહીંયા લખીશું 1 અપોન કોસ સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આખું છે 1 અપોન કોસ સ્ક્વેર થેટા, એને મારે ગુણાકારમાં લેવું હોય તો એનું વ્યસ્ત કરવું પડે, એટલે આ હું લખી રહ્યો છું જે મારી પાસે છે તે સાઇન થેટા અપોન કોસ થેટા ઇન્ટુ 1 અપોન સાઇન સ્ક્વેર થેટા. હું લખી શકું સાઇન થેટા ઇન્ટુ સાઇન થેટા, બે વાર લખું છું, બરાબર છે. અને આ કોસ સ્ક્વેર થેટા છે તો કોસ સ્ક્વેર થેટાને હું લખીશ, કોસ સ્ક્વેર થેટા જે છે એને હું લખીશ કોસ થેટા ઇન્ટુ કોસ થેટા, કોસ થેટા ઇન્ટુ કોસ થેટા, અને છેદમાં 1, બરાબર છે. હવે આમાંથી જે કેન્સલ થતું હોય તે આપણે કરી શકીએ, તો આ સાઇન થેટા, આ સાઇન થેટા ગયું. આનું રેસિપ્રોકલ વ્યસ્ત કેમ થઈ ગયું, તો કે આ છેદનો છેદ ઉપર આવ્યો, રાઈટ. તમને કોઈ કે 2 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 9, તો તમે શું કરશો, 2 ના છેદમાં 5 ગુણ્યા 9 ના છેદમાં 3, ઇઝન્ટ ઇટ, આનું રેસિપ્રોકલ વ્યસ્ત કરી નાખો. તો સેમ રૂલ મેં અહીંયા એપ્લાય કર્યો, તો આ સાઇન થેટા ગયું, આ કોસ થેટા ગયું, એટલે શું વધ્યું મારી પાસે, કોસ થેટા અપોન સાઇન થેટા, અને કોસ થેટા અપોન સાઇન થેટા બરાબર કોટ થેટા, રાઈટ. તો તમને આ અઘરું લાગી રહ્યું હશે, કારણ કે એક એક સ્ટેપની અંદર સૂત્રોની જ જરૂર પડે છે, એટલે તમને એવું લાગતું કે સમજ જ નથી પડતી, તો સૂત્રો પહેલાં જાણી લો, સૂત્રો જાણશો તો જ તમને સમજ પડશે. તો આ મારું થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ RHS. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે એક દાખલો આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, માઇનર ચેન્જ છે, અહીંયા સાઇન હતું અને અહીંયા સેક હતું, બસ એટલો જ ચેન્જ હતો, બાકી બધું મેથડ સેમ જ છે. તો અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો, લખીશું આપણે LHS ઇઝ ઇક્વલ્સ ટુ, હવે આપણે અહીંયા લસા લઈશું, તો આનો લસા થશે 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ, એટલે આપણે કંઈક આ રીતે સોલ્વ કરીશું. અને અહીંયા આપણે અંશ અને છેદમાં જે છે તે લખી દઈએ 1 અને નીચે 1 પ્લસ કોસ થેટા. હવે મલ્ટીપ્લાય, હવે તમારે છેદ સરખો કરવો છે, એટલે અહીંયા 1 માઇનસ કોસ 1 માઇનસ કોસ લખી દઈએ, 1 માઇનસ કોસ થેટા અપોન 1 માઇનસ કોસ થેટા, આપણે લસા લઈ રહ્યા છે, પ્લસ આ જે છે તે લખી દઈએ 1 અપોન 1 માઇનસ કોસ થેટા 1 માઇનસ કોસ થેટા. હવે શું કરીએ, ઉપર નીચે ગુણાકાર, અહીંયા 1 માઇનસ કોસ થેટા છે છેદમાં, એટલે 1 પ્લસ કોસ થેટા લખી દઈએ, છેદ સરખો કરી રહ્યા છે, આપણે લસા લઈ રહ્યા છે 1 પ્લસ કોસ થેટા. અહીંયા હું બ્રેકેટ ક્લોઝ કરીશ, અહીંયા હું બ્રેકેટ ક્લોઝ કરીશ. હવે શું થઈ જશે, આ તો ઉપર 1 માઇનસ કોસ થેટા, તો ઉપર લખી રહ્યો છું 1 માઇનસ કોસ થેટા, આ પ્લસનું ચિહ્ન, પ્લસ 1 પ્લસ કોસ થેટા. છેદમાં આવી જઈએ, છેદમાં શું કરીશું આપણે, લસા લખીશું, લસા શું છે, 1 પ્લસ કોસ થેટા 1 માઇનસ કોસ થેટા. હવે
वन प्लस कॉस थीटा वन माइनस कॉस थीटा एटले आना माटे क्या नीतिअस्म उपयोग करीशुं आपणे ए स्क्वेर माइनस बी स्क्वेर आनुं विस्तरण शुं थाय ए माइनस बी ए प्लस बी एक वार माइनस साइन एक वार प्लस नो साइन जो बने मेम्बर सेम छे सेम छे सेम छे सेम छे एक वार माइनस साइन एक वार प्लस नो साइन तो एनु विस्तरण आवुं थाय एटले अहींया आपणे एक नो पण वर्क करीशुं अने कॉस थीटा नो पण वर्क करीशुं जो नित्यसम तमने नहीं आवडता होय तो तमे पहेला नित्यसम समझी लो अने पछी ज जुओ बेसिक मेथ्स विडियो छे मारा प्राथमिक गणितना नियमों एने पण तमे एक वार रिफर करी लो जो तमारो मेथ्स बहु वीक होय एमां मैं बेसिक मेथ्स एक्सप्लेन कर्युं छे। हवे विद्यार्थी मित्रों अहींया आपणे आवी जईए तो અહીંયા અંશની અંદર મને દેખાય છે માઇનસ કોસ થેટા પ્લસ કોસ થેટા ઉડી ગયું એટલે ઉપર વધશે ટુ, નીચે તમે જોશો તો આમાં એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે મેમ્બર સેમ છે એટલે એકનો વર્ગ ઓછા કોસ થેટાનો વર્ગ, હવે બેના છેદમાં એકનો વર્ગ તો એક જ થશે કોસ થેટાનો વર્ગ થશે કોસ સ્ક્વેર થેટા, હવે આપણી પાસે એક આઈડેન્ટિટી છે સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન, હવે આમાંથી કોસ સ્ક્વેર થેટાને પહેલી બાજુ લઈ લઈએ એટલે સાઇન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થેટા, મારે વન માઇનસ કોસ સ્ક્વેર થેટાની જ કિંમત જોઈએ છે જે મને મળી ગઈ સાઇન સ્ક્વેર થેટા એટલે હું લખી દઈશ ટુ અપોન સાઇન સ્ક્વેર થેટા ટુ અપોન સાઇન સ્ક્વેર થેટા, હવે આને મોર સિમ્પ્લિફાઈડ ફોર્મમાં હું આ રીતે લખીશ ટુ ઇન્ટુ વન અપોન સાઇન સ્ક્વેર થેટા, આ એ જ છે તમને સમજ વધારે સારી રીતે પડે એટલે મેં આ રીતે લખ્યું બે એકા બે અને નીચે સાઇન સ્ક્વેર થેટા એ જ થાય બરાબર, જો આના નીચે કંઈ નથી તો એક એટલે એક ગુણ્યા સાઇન સ્ક્વેર થેટા સાઇન સ્ક્વેર થેટા બે ગુણ્યા એક બે એટલે આ જ છે, હવે સાઇન કોનું વ્યસ્ત છે સાઇન કોસેકનું એટલે આ બે એઝ ઇટ ઇઝ કોપી વન અપોન સાઇન ઇઝ કોસેક એટલે અહીંયા લખીશ કોસેક સ્ક્વેર થેટા, હવે વિદ્યાર્થી મિત્રો જો વ્યસ્ત કોણ કોનું છે એ તમને ખબર ના હોય તો હું તમને અહીંયા યાદ કરાવી દઉં સાઇન એનું વ્યસ્ત થાય કોસેક જે વન વાળી જોડી છે ને તે વ્યસ્ત વાળી જોડી છે કોસનો સેક ટેનનું કોટ, આ જોડીઓ તમારે યાદ રાખવાની, આની પહેલાં જેટલો વિડીયોઝ મેં જે વિડીયોઝની અંદર જે દાખલા ગણાવે છે એમાં બી હરેક વિડીયોમાં હું આ ફોર્મ્યુલાઝ રિપીટ કરું છું કે તમને યાદ થઈ જ જાય, છતાં તમારા પક્ષે બી થોડી મહેનતની જરૂર હશે તમારે યાદ કરીને જ આ દાખલાઓ સમજવાના જેથી તમને સમજવામાં સરળતા પડે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.